मित्रों नमस्कार। गुजराती विषय में आज आप एक निबंध जोईशू, वसंत वन में जन्म। तो मित्रों घना विद्यार्थी एवं माने कि वर्षा ऋतु और वसंत ऋतु एकज है, परंतु वर्षा ऋतु और वसंत ऋतु जुदी है। एटले ध्यान रखो, अहीं तमने मुद्दा आपेला है ये वाँची लेजो। तो मनोज खंडेरिया एक पंक्ति है, एनाथी आपणे चालू करिए। तो आ डाळ डाळ जाने के रस्ता वसंतना, फूलो ए बीजू कई नथी पगला वसंतना। तो वसंत ऋतु ज्यारे खीले छे ए ऋतुनी आ वात करी छे। वर्षा ऋतु छे एमां वरसाद आवतो होय छे, एटले आ वसंत ऋतु छे ए जुदी छे, एटले तमे ध्यान राखशो। तो वसंत ऋतुमां बधेज वृक्षों अंदर फूलो आवी गया हुए छे, त्यारे आपने ख्याल आवे छे के आ वसंत ऋतु छे। तो कुदरते आपने ऋतुओनी रम्य विविधता बक्षी छे, एटले जुदी जुदी ऋतु आपी छे। शियाळो, उनाळो ने चोमासु ए त्रण मुख्य ऋतुओ छे, अने हेमंत, शिशिर, वसंत, ग्रीष्म, वर्षा अने शरद आ छ पेटा ऋतुओ अपना जीवन ने विविधता थी भरी दे छे। प्रत्येक ऋतु ने पोतानु आगवू सौंदर्य होय छे, तेमा पण वसंत तो ऋतुराज छे। बधी ऋतुओमां वसंतनो वैभव सौथी निराळो छे। तो मित्रों तमने अहींया ख्याल आव्यो होशे के वर्षा ऋतु छे ने आपणे वर्षा ऋतुઓની રાણી તરીકે ઓળખાય છે વર્ષા ઋતુને, અને વસંત ઋતુ છે એને ઋતુઓનો રાજા કહેવાય છે, એટલે ઋતુરાજ તરીકે ઓળખીએ છીએ। તો શિશિર ઋતુ પછી વસંત ઋતુનું આગમન થાય છે। વસંત ઋતુની શરૂઆતથી જ ધરતીના અંગે અંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે। प्रकृति ने मांडवी वसंत ने वधावा जाने उत्सव जेवु वातावरण जामे छे। वसंती वायराना स्पर्श थी वृक्षों अने वेलाओं में नव चेतन रेलाय छे। आम्रघटाओं में मंजरीओ मोहरी उठे छे। खाखराना वृक्षों पर केसुडाना लाल चटाक फूलों खीली उठे छे। कमळना फूलों थी सरोवर शोभी उठे छे। आम वसंत ऋतु में भात भातना पुष्पों खीले छे। तो मित्रों ज्यारे केसुड़ाना फूलों खीलता होय छे, पेला खाखरानुं जे वृक्ष होय छे, आंबाना वृक्षों पर आम्रमंजरी एटले के एना पर जे मोर छे आवतो होय छे, अने कमळो खीली उठता होय छे, एवुं बधुं वातावरण होय त्यारे वसंत ऋतु होय छे। तो तेमना मनमोहक रंगो अने सुगंध वसंतना अनुपम सौंदर्य में उमेरो करे छे। भमरा पोतना मधुर गुंजारव थी अने कोयल तेना कर्णप्रिय टहुका थी वातावरण ने भरी दे छे। खरेखर वसंत ऋतु में प्रकृतिनु कामणगारू यौवन पूर्णपणे खीली उठे छे। तो वसंत ऋतु छे ए प्रकृति पर तो असर थाय छे, પણ માનવ હૃદય પર પણ આ વસંત ઋતુ છે એ અનેરું કામણ કરે છે। એની માદક અસરથી માનવ મન એટલે કે માણસોના મન છે એ પણ આનંદ વિભોર થઈ જાય છે। આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ છે એ પ્રગટ કરે છે અથવા તો વ્યક્ત કરે છે। આપણા દેશમાં આ ઋતુમાં વસંત પંચમી, હોળી અને ધૂળેટીના જે ઉત્સવો છે એ આ વસંત ઋતુમાં જ ધામધૂમથી ઉજવાય છે। તો મિત્રો આ તહેવારોમાં પણ ચોમેર ઉછળતા અબીલ ગુલાલમાં જીવન છે, જીવન ઉલ્લાસ છે એ છલકે છે। ઢોલ, ત્રાસા
અને મૃદંગના તાલ સાથે ગવાતા વસંતના ગીતોની વસંતના ગીતોની મીઠી ધૂન છે વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમે અને ચિત્રકારોની પીછીની સર્જનને અવનવીઓ કેડીઓ તરફ દોરી જાય છે. મનોજ ખંડેરિયાની અહીં એક બીજી પંક્તિ છે, એ આપણે જોશું. તો એ પંક્તિની અંદર પણ વસંત ઋતુનું આબેહૂબ શબ્દ ચિત્ર આલેખ્યું છે અથવા તો આપેલું છે. મલયો નીલોની પીછીને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. તો કુદરતે જે વસંત ઋતુની અંદર જે વસંત ઋતુ છે એ સંપૂર્ણપણે ખીલઈ છે, તો એને મનોજ ખંડેરિયાએ કહ્યું છે કે વસંતના આ નકશા છે એ કોણ દોરી રહ્યું છે. પવનની પીછી લઈને અને જુદા જુદા રંગોના જે ફૂલો છે, ફૂલોના જુદા જુદા રંગ છે એ લઈને આ વસંતના નકશા કોણ દોરી રહ્યું છે એવું એ કહે છે. તો વસંત ઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહીં. શરદનું પોતિકું સૌંદર્ય એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કું લાગે છે. ઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે. વસંત ઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર વસંત છે એ ઋતુરાજ છે, એટલે કે વસંત ઋતુને ખરેખર ઋતુરાજનું, ઋતુઓનો જે રાજા છે એનું જે બિરુદ આપ્યું છે એ યોગ્ય જ છે. તો મિત્રો, આ નિબંધ છે એ પાકો કરી લેજો, વાંચી લેજો અને તમારો જે ચોપડો છે એમાં ઉતારી લેશો. આવતા તાસમાં બીજું જોશું. અસ્તુ.